સમાચાર મળી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાને લઈને વિરોધ વધુ ને વધુ ઉગ્ર બની રહ્યો છે. રૂપાલાના વિવાદ મામલે સમાધાન કરવાનું જ નથી, આ પ્રકારે પીટી જાડેજાનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે આંદોલન રાજકીય નથી, સામાજિક છે. ભાજપના ક્ષત્રિય નેતાઓ સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાનું આ મોટું નિવેદન. જે સમાજે 92 સભ્યોની એક કમિટી બનાવી છે, એમાં આખો સમાજ આવી ગયો. 92 જણા જે નિર્ણય લે એ આખા ક્ષત્રિય સમાજનો થઈ ગયો. આમાં નિર્ણય કોઈ રાજકીય નેતા ન લઈ શકે, એટલે આવતીકાલે એ રાજકીય નેતાઓ ક્ષત્રિય સમાજને સમજાવવા આવે છે. અને અમારી વાત એવી છે કે અમને સમજાવવાની જરૂર નથી, તમે પરસોત્તમભાઈને સમજાવો. સરદાર વલ્લભભાઈ પટેલને 562 જજવાળા એક ઘાય આપી દીધા, તો પરસોત્તમભાઈ એક ટિકિટ એક ઘાયનો આપી શકે? એક સ્વાર્થ ખાતર ભાજપને એટલું નુકસાન થશે? વિરોધ પ્રદર્શનને લઈને ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે ક્ષત્રિય સમાજની મહિલાઓ વ્યવસ્થા પર ઉતરી ગઈ છે. ક્ષત્રિય સમાજે સંપૂર્ણ પ્લાનિંગ કરી લીધું છે. ગામે ગામ બેનર લગાવાશે. વિરોધ પ્રદર્શનના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા રાજકોટના વિવિધ વિસ્તારમાં બેઠકોનું આયોજન થઈ રહ્યું છે, જેમાં રાજકોટના સરિતા વિહાર સોસાયટીમાં ક્ષત્રિય સમાજની મહત્વપૂર્ણ બેઠક પણ મળી હતી. અને અમે તો પ્લાનિંગ બધું કરી લીધું છે, ઘરે ઘરે પત્રિકા, ગામે ગામ બેનર, બરાબર છે. મહાઆંદોલન જે હમણાં સંમેલન થશે રાજકોટમાં થશે, અત્યારે જિલ્લાઓમાં ચાલુ છે, તાલુકામાં ચાલુ છે, ગામડામાં ચાલુ છે. ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એ સમજાવવાના છે, પણ સમજવાની વાત છે એવું નથી, માફ કરવાની વાત છે એવું નથી. માફ નથી જ કરવાનું. આ સમાજની વાચાને હૈયાવરાણું આપું છું.